તપ ઋતુના ત્રીજા અઠવાડિયાનું સોમવાર. ઈશ્વરની નજરમાં નાતજાત, ધર્મ, ભાષા, ઊંચ નીચ, ગરીબ તવંગર જેવા કોઈ ભેદભાવ નથી. તમામ ઈસુપંથીઓ ખ્રિસ્તનું શરીર છે. આપણે સૌ તેના અંગો છીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 4 અધ્યાયના વચનો 24-30. અને તેમણે વધારામાં કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે 3.5 વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો, ત્યારે ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી. તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો. વળી પૈગંબર એલિશાના વખતમાં ઇઝરાયલમાં કોઢિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો. આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા. એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી, જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો, પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા. ઈસુ અનુભવે સિદ્ધ થયેલું એક વ્યવહારુ સત્ય રજૂ કરે છે કે પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. ઈસુ જે ગામમાં ઉછર્યા છે અને જીવનના 30 વર્ષો જીવ્યા છે, એ નાઝરેતના વાસીઓ ઈસુનો અભિષિક્ત અથવા મસીહ તરીકે સ્વીકાર કરવા તૈયાર નથી. ઈસુ ભૂતકાળના 2 મહાન પૈગંબરો એલિશા અને એલિયાના દાખલા ટાંકી આપી જણાવે છે કે આ ઇસરાયેલી પૈગંબરોનો લાભ ઇસરાયેલીઓને નહીં પણ બિન ઇસરાયેલીઓને મળ્યો, કારણ ઇસરાયેલીઓ પોતાના જ પૈગંબરની કદર કરતા નથી. 3.5 વર્ષના દુકાળ દરમિયાન ઇસરાયેલની વિધવાઓને ટાળી પૈગંબર એલિયા બિન ઇસરાયેલી વિધવાના મહેમાન બને છે અને એ બિન ઇસરાયેલી વિધવા આખો દુકાળ હેમખેમ પસાર કરે છે. તે જ મુજબ ઇસરાયેલના કોળિયાઓ પૈગંબર એલિશા દ્વારા સાજાપણું પામતા નથી, પણ નામાન નામનો એક બિન ઇસરાયેલી કોળિયો સાજો થાય છે. ઉપદેશ સ્પષ્ટ છે કે આપણે ભલે કોઈને ખૂબ નજીકથી ઓળખતા હોઈએ તો પણ એણે હાંસલ કરેલી સિદ્ધિની અથવા એને આપેલી બક્ષિસ અથવા કૃપાની આપણે ઉપેક્ષા ન કરીએ. ગેરલાભ આપણને જ થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શુભ સંદેશમાં આવતી સારફતની વિધવાને એની શ્રદ્ધા માટે બિરદાવીએ. હકીકત આવી છે કે પૈગંબર એલિયાએ આ વિધવાને વચન આપ્યું હતું કે નહીં ખૂટે લોટ કે નહીં ખૂટે તેલ. આ વિધવાએ આ પરદેશી પૈગંબરમાં શ્રદ્ધા રાખી. કોળિયા નામાનને પૈગંબર એલિશા પાસે મોકલનાર ખરેખર તો તેની પત્નીની એક ઇસરાયેલી દાસી હતી. આ દાસી નાનકડી છોકરી છે, પણ સેનાપતિ જેવી મહાન વિભૂતિને સાચું માર્ગદર્શન આપે છે. સાચે જ નારી તું નારાયણી છે. શું હું પરિચિત વ્યક્તિની તેની શક્તિઓ માટે પ્રશંસા કરું છું? શું હું નારીને યોગ્ય માન આપું છું? ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ઈસુ બોલાવે, પ્રભુ બોલાવે, ઈસુ બોલાવે, પ્રભુ બોલાવે.
बोला